વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલય ડિજિટલ એજ્યુકેશન. મુદ્રાલય ડિજિટલ એજ્યુકેશન માં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય BA. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડિયોમાં પ્રકરણ નંબર 3 ધંધાકીય સેવાઓ 2 વિશે જોઈશું. પ્રશ્ન: કોર બેન્કિંગનો પરિચય આપો. બેન્કિંગની જે વ્યવસ્થામાં જે તે બેન્કની વિશ્વની તમામ શાખાઓ સાથે જોડાણ કરવામાં આવે તો તેને કોર બેન્કિંગ કહે છે. અહીં કોર એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઇન રિયલ ટાઈમ એક્સચેન્જ. બેંકના કેન્દ્રીય સર્વરમાં બેંકની તમામ શાખાઓના તમામ ખાતેદારોની માહિતી ઉપલબ્ધ હોય છે. બેંકમાં થતા દરેક વ્યવહારની નોંધ રિયલ ટાઈમમાં કેન્દ્રિત સર્વર દ્વારા નોંધાય છે. કેન્દ્રિત સર્વરમાં નોંધાયેલ વ્યવહારની નોંધ જે તે બેંકની તમામ શાખાઓમાં જોઈ શકાય છે. આવી પ્રક્રિયા બેંકની તમામ શાખાઓમાં શક્ય છે. આવી પ્રક્રિયાને કારણે બેંક તેમજ ગ્રાહકોના સમય તેમજ શક્તિની બચત થાય છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11 12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.